નમસ્કાર દર્શક મિત્રો, એચપીએન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર અમારા બ્યુરો રિપોર્ટ અરવેલીથી સતીશ સોલંકી સાથે. મોડાસા તાલુકાના ટીટોઈ ગામમાં અંશકુમાર 9 વર્ષીય બાળક મર્ક્યુલર ડિસ્ટ્રોફી બીમારીથી પીડાઈ રહ્યું છે. મોડાસા તાલુકાના ટીટોઈ ગામમાં ગરીબ પરિવારમાં પોતાનું જીવન જીવતો અંશકુમાર વસંતભાઈ ચમાર, જે 9 વર્ષની ઉંમર છેલ્લા 9 વર્ષથી બીમારીમાં પીડાતા અંશકુમાર વસંતભાઈ પરાગભાઈનો એકનો એક દીકરો, જે હાલ મર્ક્યુલર ડિસ્ટ્રોફી બીમારીથી લગભગ 9 વર્ષથી પીડાતા ટીટોઈ ગામના ચમાર વસંતભાઈ પરાગભાઈના માથે આંખ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. દીકરા માટે ઘણી અમદાવાદની મોટી હોસ્પિટલમાં સારવાર લેવા છતાં બીમારી મટી શકતી નથી. હિંમતનગરની હોસ્પિટલમાં તેમજ આયુર્વેદિક દવાઓ કરવા છતાં પણ કોઈ ફરક પડતો નથી. ડોક્ટરોના કહેવા પ્રમાણે ફિઝિયોથેરાપી કરાવી છતાં બીમારી હટતી નથી. આર્થિક રીતે લાચાર થયેલા બાળકના માતા પિતા સરકાર પાસે સહાયરૂપ થવા વિનંતી કરી રહ્યા છે. 9 વર્ષીય બાળકનું દર્દ દિવસે ને દિવસે વધી રહ્યું છે. બાળક ચાલી શકતો નથી, બાળક લાચાર થઈ ગયું છે. તેની માતાએ મીડિયા સમક્ષ બાળકની વેદના ઠાલવતા ભાવુક થઈ ગયેલ. મા બાપે પોતાનો દુઃખ વ્યક્ત કરતા સરકાર તરફથી સહારો મળે તો ચમાર અંશકુમારની દવાથી સારવાર લઈ શકાય. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા બ્યુરો રિપોર્ટ સતીશ સોલંકી સાથે, આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. હું ટીંટોના રહેવાસી છું, ચમાર વસંતભાઈ પરાગભાઈ. મારા બાબાને મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનો પ્રોબ્લેમ છે. હું લગભગ એને 8-9 વર્ષથી દવાઓ કરાવી રહ્યો છું, બરાબર. જેથી કે એની મેજર બીમારીના કારણે હું એની એટલી બધી મહાન બીમારીના હિસાબે હું દવા નથી કરાવી શકું. એની બીમારી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે, જેથી કે એના મેન પાવર અને સેલ પાવર બિલકુલ ડાઉન છે. હું ડૉક્ટરને બતાવી શકું, ડૉક્ટરને મને એવું કહેવું છે કે ઓછામાં ઓછા 20-25 લાખ રૂપિયાનો ખર્ચો થઈ શકે એમ છે. હું એટલા પૈસા લાવી શક્યો એમ નથી અને મારી કોઈ પરિસ્થિતિ નથી. અને એટલી બધી મેજર બીમારીના કારણે મારું છોકરું પણ પીડાઈ રહ્યું છે. અમે ઘરના બધા સભ્યો હેરાન થઈ રહ્યા છે. એને ઊંચો કરીને લઈ જવો, એને ઊંચો કરીને લાવી શકાતો નથી એવી પરિસ્થિતિના ગંભીર હાલતની અંદર અમે અત્યારે હાલ જીવી રહેલા છીએ. નાનાબેન રોવો નહીં, તમે કહો સરકાર શ્રીને ખબર પડે બેન, એમ રોવો નહીં, રોવો નહીં. શું બાળક ને એના બહુ મોંઘા મોંઘા ઇન્જેક્શનો આવે છે. એ અમારી પોઝિશન નથી કે અમે આ દવા કરાવી શકીએ.